हेलो स्टूडेंट्स, माई सेल्फ कीर्ति राजगुरु वेलकम्स यू ऑल टू अवर ऑनलाइन क्लास। टुडे वी डिस्कस अबाउट अवर थर्ड टॉपिक विच इज कम्युनिकेशन इन बिजनेस। इट इज ऑल्सो नोन एज फंक्शंस ऑफ कम्युनिकेशन एंड इट इज डिवाइडेड इन पॉइंटेड वाइज टॉपिक एंड देर आर 7 पॉइंट्स इन दिस टॉपिक। सो लेट अस स्टार्ट our discussion on this topic. The first point is communication gives substance to organization's existence. Receiving inputs to devise the organizational plans, making the various member aware of the authority, responsibility structure, their position in the organizational hierarchy, coordinating and integrating their activities is the essence of organizational survival and growth, and this is possible only through effective communication. Means pratyayan sansthana astitva ne mahatva aape che ke pachi e koi plan ghadvano hoy ke authority na member ne plan vishe aware karvana hoy jawabdari valu maalkhu banavano hoy ઓર્ગેનાઇઝેશનના દરેક લેવલની પોઝિશન નક્કી કરવાની હોય, સંકલન સાધવાનું હોય કે એ કાર્ય પૂરું કરવાનું હોય, અસરકારક પ્રત્યાયન તેના માટે જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇમ્પ્રુવ્સ ધ એમ્પ્લોઈઝ મોટિવેશન ટુ વર્ક. મીન્સ કે તે કર્મચારીઓને કામ કરવાની પ્રેરણામાં સુધારો કરે છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હેલ્પ્સ ધ મેનેજર્સ નો personal needs of their employees and employees know the needs of the organization. Once both need are known, communication can help foster the motivation of workers to coordinate their needs with the organizational needs. અસરકારક પ્રત્યાયનની મદદથી મેનેજર પોતાના નીચેના કર્મચારીઓની જરૂરિયાતો સમજી શકે છે અને એ જ રીતે કર્મચારીઓ સંસ્થાની જરૂરિયાતો સમજી શકે છે. એકવાર બંનેને એકબીજાની જરૂરિયાતોની સમજણ થઈ જાય છે ત્યારે પ્રત્યાયન દ્વારા વર્કર્સ છે એ ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતો સમજી અને પોતાની જરૂરિયાતો સાથે મેળવી અને સારી રીતે કાર્ય કરી શકે છે. થર્ડ પોઈન્ટ, ફેસિલિટેટ્સ લીડરશીપ. મીન્સ નેતૃત્વની સુવિધા આપે છે. કોમ્યુનિકેશન અનેબલ્સ અ મેનેજર ટુ અન્ડરસ્ટેન્ડ ધ એટીટ્યુડ્સ, ફિલિંગ્સ એન્ડ આઈડિયા ઓફ હિઝ સબોર્ડિનેટ્સ. ધ મોડર્ન કોન્સેપ્ટ ઓફ લીડરશીપ એક્સાઇઝ્ડ થ્રુ પર્સ્યુએશન રાધર ધેન કમાન્ડ પ્લેસ અ ગ્રેટર પ્રીમિયમ ઓન કોમ્યુનિકેશન. મીન્સ કોમ્યુનિકેશન દ્વારા મેનેજર છે એ પોતાના નીચેના હોદ્દેદારોના એટીટ્યુડ, તેમની લાગણી અને તેના વિચારો છે એ જાણી શકે છે અને સમજી શકે છે. અને મોડર્ન કન્સેપ્ટ જ છે કે તે હાઈ કમાન્ડ આપવા માટે થઈને એ સારા બધાના વિચારો અને સમજી શકે તો કોમ્યુનિકેશન દ્વારા સારું કાર્ય લઈ શકાય. ધ ફોર્થ પોઈન્ટ, હેલ્પ્સ પબ્લિક રિલેશન. મીન્સ જનસંપર્કને મદદ કરે છે. અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ સેવરલ સોશિયલ ગ્રુપ્સ, ફોર એક્ઝામ્પલ કસ્ટમર્સ, શેરહોલ્ડર્સ, ગવર્મેન્ટ એજન્સીઝ એન્ડ ધ પબ્લિક. કોમ્યુનિકેશન બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે મીન્સ કે સાહસ કે ઘણા બધા સોશિયલ ગ્રુપ, સામાજિક સમૂહના કોન્ટેક્ટમાં આવે છે, જેવા કે કસ્ટમર હોય, શેરહોલ્ડર હોય, ગવર્મેન્ટની એજન્સી હોય અને આમ જનતા હોય. ઇટ ઇઝ મેન્ટેન હાર્મોનિયસ રિલેશનશીપ વિથ ધીસ ગ્રુપ. કોમ્યુનિકેશન અનેબલ્સ ધ મેનેજમેન્ટ ટુ મેન્ટેન કોન્ટેક્ટ વિથ ધીસ ગ્રુપ્સ એન્ડ ટુ ડેવલપ અ ફેવરેબલ ઇમેજ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇન ધ આઉટસાઇડ વર્લ્ડ. કોમ્યુનિકેશન દ્વારા જ સંપર્કમાં રહી અને સંસ્થા છે એ પોતાના સંસ્થાને આગળ લઈ જઈ શકે છે અને પોતાની સમાજમાં એક ફેવરેબલ ઇમેજ ઊભી કરી શકે છે. ફિફ્થ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ જોબ સેટિસ્ફેક્શન. મીન્સ નોકરી સંતોષ વધે છે. ઇન્ડિવિડ્યુઅલ્સ ગેટ ગ્રેટર સેટિસ્ફેક્શન ફ્રોમ ધેર જોબ્સ વેન ધે આર ટોલ્ડ ક્લિયરલી હાઉ વેલ ધે આર ડુઈંગ એન્ડ વોટ ધે શુડ ડુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ. ઇન્ડિવિડ્યુઅલ
गेट ग्रेटर सैटिस्फेक्शन एटले के व्यक्ति ने पोतानी जॉब प्रत्ये सैटिस्फेक्शन मळे छे अने ते चोक्कस रीते क्लियरली कही शके छे के तेणे शुं करवुं जोईए अने पोताना परफॉर्मन्स ने केम वधारे इम्प्रूव करी शके छे। थ्रू कॉम्युनिकेशन अ मैनेजर केन हेल्प हिज सबोर्डिनेट्स इन्फॉर्म्ड ऑफ द रिजल्ट्स ऑफ देर एफर्ट्स। ही केन डेवलप देर इंटरेस्ट एंड मोटिवेशन इन वर्क बाय कॉम्युनिकेशन इफेक्टिवली बाय धेम। एटले कॉम्युनिकेशन करीने मैनेजर पोताना सबोर्डिनेट्स ने तेमने केवु कार्य कर्यु छे, तेमना प्रयत्नों केवा छे, एवा परिणामनी एने जाण करी शके छे। द सिक्स्थ पॉइंट इज कॉम्युनिकेशन हेल्प मैनेजर्स इन परफॉर्मिंग देर मैनेजरियल रोल्स। मीन्स संदेशा व्यवहार मैनेजर ने तेमनी व्यवस्थापक भूमिका करवामां सहाय करे छे। अकॉर्डिंग टू हेनरी मेन्सबर्ग मैनेजर परफॉर्म इंटरपर्सनल इन्फॉर्मेशनल एंड डिसीजनल रोल एंड कम्युनिकेशन प्ले एन इम्पोर्टंट पार्ट इन ईच ऑफ दीज रोल्स। मैनेजरे पोतानुं आंतरव्यक्तित्ववाळुं माहितीप्रद अने निर्णायक रोल छे ए कम्युनिकेशन द्वारा भजवानो होय छे। इन परफॉर्मिंग देर इंटरपर्सनल रोल्स द मैनेजर इंटरेक्ट विथ द सुपीरियर्स पीयर्स एंड सबोर्डिनेट्स। અને આ પરફોર્મ કરતી વખતે તે આંતરિક વ્યક્તિત્વવાળા રોલમાં તે પોતાના સુપિરિયર એટલે ઉપરી હોદ્દેદારો પીયર્સ મીન્સ પોતાના સાથેના કર્મચારીઓ એન્ડ સબોર્ડિનેટ્સ એટલે કે એની નીચેના હોદ્દેદારો સાથે સંપર્કમાં આવે છે। ધ વેરી ફેક્ટ દેટ ધે ઇન્ટરેક્ટ વિથ અધર મીન્સ દેટ ધે કોમ્યુનિકેટ વિથ ઇચ અધર। એ તો બધું સ્વાભાવિક જ છે કે તેઓ કોમ્યુનિકેશન દ્વારા જ એકબીજાની ઇન્ટરેક્ટ એટલે એકબીજાની સાથે આવે છે। સ્ટડીઝ હેવ ઇન્ડિકેટેડ ધેટ ધ ટાઈમ ધેટ મેનેજર સ્પેન્ડ કોમ્યુનિકેટિંગ વિથ ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ પીપલ ઇઝ સુપિરિયર પીયર્સ એન્ડ પીપલ સુપિરિયર્સ ઇન 10% પીયર્સ વિથ 45% એન્ડ પીપલ હુ આર નોટ અ પાર્ટ ઓફ હિઝ યુનિટ ઓલ્સો દે કોમ્યુનિકેટ 45% વિથ ધેમ। Unless the manager communicate with people inside and outside their unit, they cannot achieve the organizational goal. એ તો સામાન્ય જ વાત છે કે જો મેનેજર છે એ લોકો છે કે જે ઇનસાઇડ અને આઉટસાઇડ યુનિટના છે એ બંને સાથે જો કોમ્યુનિકેશન નહીં કરે તો તે પોતાના ઓર્ગેનાઇઝેશનના ગોલને યથાર્થ નહીં કરી શકે। ઇન ધ ઇન્ફોર્મેશનલ રોલ મેનેજર્સ રિવાઈવ એન્ડ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ પીપલ બિલોંગ ટુ ડિફરન્ટ યુનિટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એઝ ઓલ્સો ટુ પીપલ હુ આર એક્સટર્નલ ટુ ધ ઓર્ગેનાઇઝેશન કસ્ટમર્સ એન્ડ સપ્લાયર્સ। ઇન ધ પર્સ્યુટ ઓફ પરફોર્મિંગ ધેર ડિસિઝનલ રોલ્સ ધે ટેક સર્ટેન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ટુ કોમ્યુનિકેટ ધેમ ટુ અધર ફોર ધેર ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્શન। એન્ડ અવર લાસ્ટ પોઈન્ટ ઇઝ રિડ્યુસ ઇઝ ટાઈમ એન્ડ એફોર્ટ મીન્સ સમય અને પ્રયત્નમાં ઘટાડો કરે છે। એન ઇફેક્ટિવ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન રિઝલ્ટ ઇન ગ્રેટ સેવિંગ્સ ઓફ ટાઈમ એન્ડ એફોર્ટ। એક મહત્ત્વની વાત એ છે કે ઇફેક્ટિવ સિસ્ટમ છે જે કોમ્યુનિકેશનની પ્રત્યાયનની એ તમારો મોટો ટાઈમ અને પ્રયત્ન બચાવે છે। અ મેનેજર કેન કીપ ઇન ટચ વિથ હિઝ સબોર્ડિનેટ્સ બાય સિટિંગ ઇન હિઝ ઓફિસ। કે પોતાની મેનેજર પોતાની ઓફિસમાં બેસીને પણ પોતાની નીચેના કર્મચારીઓ સાથે કનેક્ટમાં રહે છે। હી નીડ્સ નોટ ટુ ગો ધેમ એવરી નાવ એન્ડ ધેન। સિમિલરલી ધ સબોર્ડિનેટ્સ કેન કીપ ધ મેનેજર ઇન્ફોર્મ્ડ ઓફ ધ પ્રોગ્રેસ ઓફ ધ વર્ક થ્રુ રિપોર્ટ્સ એન્ડ વિધાઉટ વિઝિટિંગ હિમ પર્સનલી। એવી જ રીતે જે મેનેજરે સબોર્ડિનેટ પાસે જવાનું હોતું નથી અને કામની જાણ થઈ જાય છે, એવી જ રીતે સબોર્ડિનેટે પણ પોતાના કામની જાણકારી દેવા માટે પર્સનલી મેનેજરને મળવું પડતું નથી। સચ ઇકોનોમી ઇન ધ ટાઈમ એન્ડ એફોર્ટ્સ હેલ્પ ટુ એન્શ્યોર એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન। કારણ કે કર્મચારી છે પોતાના પ્રોગ્રેસ રિપોર્ટ દ્વારા જ પોતાનું કામ બતાવી શકે છે, એટલે સમયનો પણ બચાવ થાય છે અને એફર્ટ્સ એટલે કે પ્રયત્નોનો પણ બચાવ થાય છે। પણ ક્યારે? કે જ્યારે એક સફળતાપૂર્વકનું સમજદારી ભર્યું અસરકારક પ્રત્યાયન કરેલું હોય તો।